press the bell icon on the YouTube app and never miss another update. હેલો એવરીવન, વેલકમ ટુ એજ્યુકેર. આજે છે 21 નવેમ્બર અને આજે આપણે વાત કરીશું 21 નવેમ્બરના કેટલાક મહત્ત્વના પરીક્ષાલક્ષી કરંટ અફેર્સના પ્રશ્નો વિશેની. તો વિડીયોને શરૂ કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન મેળવવા માટે નોટિફિકેશન બેલને પણ ક્લિક કરો. હવે આ વિડીયો લેક્ચરની PDF ફાઇલ તમને અમારા ટેલિગ્રામ ગ્રુપમાંથી મળી જશે. અત્યાર સુધીમાં જેટલા પણ વિડીયો લેક્ચર લેવાયા છે તેની બધી ફાઇલ તમને ટેલિગ્રામ ગ્રુપમાંથી મળી જશે. અને આ ઉપરાંત તમારું ફેસબુક પેજ પણ છે, તો તેમાં પણ અમે પોસ્ટ કરીએ છીએ, તો તેને પણ લાઇક કરો અને તેમાં પણ રિવ્યૂ તમે કરી શકો છો. જોઈએ પહેલો પ્રશ્ન. હાલમાં ન્યૂ દિલ્હીમાં થિયેટર ઉત્સવનું આયોજન થયું, તેનું નામ જણાવો. તો ન્યૂ દિલ્હીમાં જે થિયેટર ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તેનું નામ છે જશ્ને બચપન. એટલે કે પ્રશ્નમાં ઓપ્શન સી એ સાચો જવાબ થશે. ન્યૂ દિલ્હીમાં આ આયોજન કરવામાં આવ્યું, તેનું 14મું એડિશન આયોજિત થયું હતું. અને આ કાર્યક્રમ છે તે કોના દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો? નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા અને થિયેટર ઇન એજ્યુકેશન કંપની, આ બે સંસ્થાઓ દ્વારા તેને આયોજિત કરવામાં આવ્યો હતો. ફરી એકવાર નામ બોલી લઈએ. નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા અને થિયેટર ઇન એજ્યુકેશન કંપની દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. આ જે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા છે તે સરકાર માન્ય સંસ્થા છે, અને બીજી જે આપણે વાત કરી થિયેટર ઇન એજ્યુકેશન કંપની, તો આ એક પ્રાઇવેટ સંસ્થા છે. આ કાર્યક્રમ કુલ 9 દિવસ ચાલવાનો છે. અને આ કાર્યક્રમને આયોજિત કરવા પાછળનો હેતુ એ છે કે બાળકો એ થિયેટર પ્રત્યે, એટલે કે નાટકો પ્રત્યે વધારે જાગૃત થાય તે માટે આયોજિત કરવામાં આવ્યું છે. અત્યારે જે આ ડિજિટલ મીડિયાનો જમાનો છે, તો મૂવીઝ અને એ બધું અત્યારે ખૂબ ચાલે છે, તો પહેલાંનું જે મનોરંજનનું સાધન હતું થિયેટર એ એકદમ વિસરાઈ ગયું છે. અને બાળકોમાં આ જાગૃતિ લાવવા માટે જ આ કાર્યક્રમને આયોજિત કરવામાં આવ્યો છે. હવે આ કાર્યક્રમમાં દરરોજ સાંજે ભારતના જે ફેમસ લોકનૃત્યો છે તેનું પણ આયોજન થશે. અને આ કાર્યક્રમમાં 4-5 જાતના બીજા કન્ટેસ્ટન્ટ પણ રાખવામાં આવ્યા છે, જેમાં એકમાં ખાલી વિદ્યાર્થીઓ જ પરફોર્મન્સ આપશે, બીજામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ, અને ત્રીજામાં ફક્ત વાલીઓ પરફોર્મન્સ આપશે. તો એવા 4-5 પ્રકારના ફોરમ પણ આયોજિત કરવામાં આવ્યા છે. કુલ 21 પાર્ટિસિપન્ટ્સને આમાં ભાગ લેવાની પરમિશન મળશે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ. ધ મિનિસ્ટ્રી ઓફ આયુષે સૌ પ્રથમ નેચરોપેથી ડેની ઉજવણી ક્યારે કરી? તો જે આ આયુષ મંત્રાલય છે તેનું પૂરું નામ આપણે પછી જાણીશું, પહેલાં આપણે જાણી લઈએ કે ક્યારે તેના દ્વારા નેચરોપેથી ડેની ઉજવણી કરવામાં આવી. તો મિનિસ્ટ્રી ઓફ આયુષે 18 નવેમ્બરના રોજ આ દિવસની ઉજવણી કરી, અને આ પ્રકારનો પ્રથમ દિવસ ઉજવ્યો 18 નવેમ્બર 2018ના રોજ. હવે જે મિનિસ્ટ્રી ઓફ આયુષ છે તેનું પૂરું નામ અહીંયા આગળ લખેલું છે, આયુર્વેદા યોગા એન્ડ નેચરોપેથી યુનાની સિદ્ધા એન્ડ હોમિયોપેથી. તો આ છે મિનિસ્ટ્રી ઓફ આયુષ શબ્દ છે તેનું આ પૂરું નામ. હવે આ દિવસ ઉજવવા પાછળનો હેતુ એટલા માટેનો હતો કે જે ખાણીપીણી, અત્યારે લોકોનું લાઇફસ્ટાઇલ એકદમ બદલતી જાય છે, અને લાઇફસ્ટાઇલ બદલવાના કારણે ખાણીપીણીમાં પણ ઘણો તફાવત જોવા મળે છે. તો આ જે ખાણીપીણીનો તફાવત છે, તો તેના કારણે પાચનતંત્રના રોગો થાય છે. આ જે ખાણીપીણી બહારની જે લેવામાં આવે છે માણસો દ્વારા, તો તેમાં પૂરતા પ્રમાણમાં પોષક તત્વો હોતા નથી, અને પ્લસ જે બીજા શરીરને જરૂરી નથી તેવા પણ પદાર્થો હોય છે તે શું કરે છે, શરીરને નુકસાન કરે છે, અને પરિણામે તેમાં દવા લેવી પડે છે. અને અમુક પ્રકારના એવા રોગ પણ થાય છે કે જેની આપણે ઓળખ મેળવી અશક્ય છે, અને માણસનું મૃત્યુ પણ તેમાં થઈ શકે છે. તો ખાલી લાઇફસ્ટાઇલને બદલીને, ખાણીપીણીની જે રૂઢિ છે તેને બદલીને માણસોને રોગોથી દૂર રાખવા માટે આ દિવસ ઉજવવામાં આવ્યો હતો, અને સૌ પ્રથમ વખત આ દિવસ ઉજવાયો હતો. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ. તાઇપેઈ ઓપનમાં ભારતની કઈ મહિલા ખેલાડીએ વુમન્સ ડબલ્સમાં સંયુક્ત રીતે ખિતાબ જીત્યો? ખેલાડી નહીં પરંતુ ખેલાડીઓ, એટલે આ બે ખેલાડીઓ છે જેણે તાઇપેઈ ઓપનમાં વુમન્સ ડબલ્સમાં સંયુક્ત રીતે ખિતાબ જીત્યો છે. અને આ ખેલાડી છે અંકિતા રૈના, જે બ્લુ કપડામાં તમે જોવો છો તે, અને બીજી છે એ કરમન કૌર થંડી. એટલે આ ઉપરોક્ત બંને જવાબ આવશે, કરમન કૌર થાંડી અને અંકિતા રૈના, એ બંનેએ તાઇપેઈમાં જે આ ટેનિસ ટુર્નામેન્ટ થઈ હતી તાઇપેઈ ઓપન, તો તેમાં વુમન્સ ડબલ્સમાં સંયુક્ત રીતે ખિતાબ જીત્યો છે. અને આ બંને ખેલાડીઓને સંયુક્ત રૂપથી $1,25,000 ઇનામ આપવામાં આવ્યું છે. આપણે બધાને ખબર છે કે અંકિતા રૈના એ ગુજરાતના ટેનિસ પ્લેયર છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ. કઈ સંસ્થા દ્વારા BPL ધારકોમાં વધુમાં વધુ LPG કનેક્શન વહેંચણી કરવા માટેની સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે? તો આ સિસ્ટમ તૈયાર કરાઈ છે IIT ખડગપુર દ્વારા.
હવે આ એક કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમ હશે, એક સોફ્ટવેર છે એમ કહો તો પણ ચાલે, અને જે આ પ્રકારનો સોફ્ટવેર છે તેનું નામ શું છે? ડિસિઝન સપોર્ટ સિસ્ટમ. આ ડિસિઝન સપોર્ટ સિસ્ટમ નામનો એક સોફ્ટવેર છે જેમાં માહિતીઓ દાખલ કરવામાં આવશે, જેટલા જેટલા પણ ગેસના કનેક્શનો બીપીએલ કાર્ડ ધારકોને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવ્યા છે, એલપીજી કનેક્શનો, તેની આંકડાકીય માહિતી આની અંદર દાખલ કરવામાં આવશે. જેથી શું ફાયદો થશે કે ભવિષ્યમાં હવે કેટલા કરવાના છે અને કેટલી ટાઈમલાઇનની અંદર કરવાના છે તેનો પણ ખાતાને એક ખ્યાલ મળી રહેશે. એટલે આપણને ખબર પડશે કે જો ઓછા સમયમાં વધુ કરવાના હશે તો એ પ્રમાણે એક્શન લેવી પડશે. તો એ પ્રકારનો સોફ્ટવેર જેનું નામ છે ડિસિઝન સપોર્ટ સિસ્ટમ આઈઆઈટી ખડગપુર દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી આ જે ડિસિઝન સપોર્ટ સિસ્ટમ છે તે ખાતરોની વહેંચણી અને બીજા કોઈ પાકની વહેંચણીમાં આ પ્રકારના સિસ્ટમની ઉપયોગ કરવામાં આવી હતી, અને સૌ પ્રથમ વખત એલપીજી કનેક્શન માટે આ સોફ્ટવેર પ્રથમ વખત ભારતમાં વપરાશમાં આવ્યો છે અને તેને તૈયાર કર્યો છે આઈઆઈટી ખડગપુરે. હવે બીપીએલ કાર્ડ ધારકોને જે આ એલપીજી કનેક્શન વહેંચણી કરવામાં આવે છે તે પ્રોજેક્ટનું નામ શું છે? તે છે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનામાં આ બધાને એલપીજી કનેક્શન પ્રોવાઈડ કરવામાં આવે છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનું જે આપણે ટેગલાઇન છે તે પણ યાદ રાખી લેવી જોઈએ, સ્વચ્છ ઈંધણ બહેતર જીવન. તો આ તેની ટેગલાઇન છે, અને 8 કરોડ પરિવારોને આ પ્રકારના એલપીજી કનેક્શન 2019 સુધીમાં પ્રોવાઈડ કરવાનો એક ધ્યેય પણ સેવાઈ રહ્યો છે આ યોજના અંતર્ગત. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ. મિનિસ્ટ્રી ઓફ વુમન એન્ડ ડેવલપમેન્ટે નેશનલ કમિશન ફોર વુમનમાં કેટલા મેમ્બરોની નિયુક્તિ કરી? તો જો મિનિસ્ટ્રી ઓફ વુમન એન્ડ ડેવલપમેન્ટ છે તેણે નેશનલ કમિશન ફોર વુમન NCW શોર્ટમાં આપણે આને કહીશું, NCWમાં નવા 3 મેમ્બરોની નિયુક્તિ કરી છે. હવે NCWની વાત કરીએ તો એમાં એક ચેરમેન હોય છે અને 5 મેમ્બરો હોય છે. 3 મેમ્બરોની નિયુક્તિ થઈ એટલે હવે બાકી વધ્યા 2. 2 મેમ્બરો અત્યારે ખાલી પડેલા છે, 2 પદ છે મેમ્બરના, તે પદ અત્યારે ખાલી પડેલા છે. અને જે મેમ્બરોની નિયુક્તિ થઈ છે તેના પણ આપણે નામ જાણીશું. એક છે ચંદ્રમુખી દેવી, જે બિહારના છે. પછી બીજા છે સોસો શાઝિયા, અને ત્રીજા છે કમલેશ ગૌતમ. આ ત્રણેય બીજેપી પાર્ટીમાંથી આવે છે. ત્રણેય જે કેન્ડિડેટ છે મેમ્બર તરીકે સિલેક્ટ કરવામાં આવ્યા છે નેશનલ કમિશન ફોર વુમનમાં, એ ત્રણેય બીજેપીના કાર્યકરો છે. અને નેશનલ કમિશન ફોર વુમનની વાત કરીએ તો તેના ચેરમેન છે જે પિક્ચરમાં દેખાયેલા છે તેનું નામ શું છે? આ પણ આપણે યાદ રાખી લેવું જોઈએ, રેખા શર્મા. હવે આ જે ત્રણેય મેમ્બરને નિયુક્ત કરવામાં આવ્યા છે તે કેટલા સમય સુધી આ પદ પર રહેશે? તો કે 3 વર્ષ સુધી, અથવા તો તેની ઉંમર જો 65 વર્ષની થઈ જાય તો ત્યાં સુધી આ પદ ઉપર રહેશે. હવે NCWના ચેરમેનની આપણે વાત કરી લીધી. NCWની સ્થાપના ક્યારે થઈ હતી? NCWની સ્થાપના થઈ હતી 1990માં, એક એક્ટ આવ્યો હતો NCW એક્ટ. તો આ અંતર્ગત જાન્યુઆરી 1992માં તેની સ્થાપના કરવામાં આવી હતી. અને NCW જ્યારે સ્થપાઈ ત્યારે તેના પ્રથમ ચેરમેન હતા જયંતી પટનાયક. ક્લાસ 3ની એક્ઝામમાં સૌ પ્રથમ કોણ હતું કોઈ સંસ્થાનું ચેરમેન, કે પછી પ્રથમ ઘટના ક્યારે બનતી હોય છે તે મહત્વનું હોય છે. તો આપણે યાદ રાખી લેવું જોઈએ કે નેશનલ કમિશન ફોર વુમનમાં જયંતી પટનાયક એ સૌ પ્રથમ મહિલા ચેરમેન હતા. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ. હાલમાં ઓનલાઈન ફેશન કંપની મૈંત્રાનું કઈ કંપનીમાં વિલિનીકરણ કરી દેવામાં આવ્યું છે? તો જે આ ઓનલાઈન ફેશન કંપની છે મૈંત્રા, તેનું જેબોંગ કંપનીમાં વિલિનીકરણ કરી દેવામાં આવ્યું છે. આ બંને કંપની હવે એક થઈ જશે અને એના CEO રહેશે અનંત નારાયણ. આ તેના CEO રહેશે. મૈંત્રા કંપનીની વાત કરીએ તો મૈંત્રા કંપનીએ 2014માં ફ્લિપકાર્ટ દ્વારા હાયર કરી લેવામાં આવી હતી. અને ફ્લિપકાર્ટના જે CEO છે સચિન બંસલ, તેણે પણ હાલ રાજીનામું આપ્યું છે. સેક્સ્યુઅલ હરેસમેન્ટના કેસોને લીધે રાજીનામું આપી દીધેલ છે. 2014માં ફ્લિપકાર્ટ દ્વારા લેવાઈ હતી અને અત્યારે 2018માં જેબોંગે તેને હાયર કરી લીધેલી છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કયા રાજ્યમાં ઓનલાઈન લર્નિંગ પ્રોગ્રામ કુલ શરૂ કરવામાં આવ્યો છે? તો જે આ પ્રોગ્રામ છે તે શરૂ કરવામાં આવ્યો છે કેરળ રાજ્યમાં આ પ્રકારનો પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. અને કોના દ્વારા શરૂ કરાયો છે? તો કેરળની એક ઇન્સ્ટિટ્યૂટ છે જેનું નામ છે કેરાલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ટેકનોલોજી ફોર એજ્યુકેશન, શોર્ટમાં આને
KITE એટલે કે કાઇટ કહીશું આપણે. આ કાઇટ દ્વારા આ કુલ નામનો ઓનલાઈન લર્નિંગ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. અને આ લર્નિંગ પ્રોગ્રામનો લાભ કોણ કોણ લઈ શકે છે? તો કે જે શિક્ષકો છે તે, વિદ્યાર્થીઓ અને સામાન્ય પબ્લિક આ લર્નિંગ પ્રોગ્રામનો લાભ લઈ શકે છે. હવે સૌ પ્રથમ બેચ જ્યારે એની શરૂ થવાની છે, રવિવારે શરૂ થવાની છે, આ રવિવારે, અને રજિસ્ટ્રેશન એ શરૂ થઈ ગયા છે. તો તેમાં કોઈ પણ પ્રથમ બેચમાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે ખાલી ટીચર્સને જ આમાં સમાવવામાં આવશે. ટીચર્સ જ માત્ર રજિસ્ટ્રેશન કરી શકશે અને સન્ડેથી તેના રજિસ્ટ્રેશન શરૂ થાય છે. હવે આ પ્રકારનું જે સોફ્ટવેર છે કુલ, તેમાં ટ્રેનિંગ આપવામાં આવે છે. નવા નવા જે ટેકનોલોજી આવી છે, નવા નવા મોડ્યુલ આવ્યા છે, તો તેને લગતી જો કોઈ ટીચર્સ આમાં ટ્રેનિંગ લેતું હોય તો ટીચર્સના મોડ્યુલ, સ્ટુડન્ટ ટ્રેનિંગ લેતું હોય તો સ્ટુડન્ટ્સના મોડ્યુલ, અને કોઈ સામાન્ય પબ્લિક આમાં ટ્રેનિંગ લેતું હોય તો સામાન્ય પબ્લિકને સોશિયલ ઇસ્યુ જે છે તેની બાબતના મોડ્યુલ શીખવવામાં આવશે. હવે કેરળ રાજ્યની વાત આવી છે તો કેરળ રાજ્યના સીએમ છે પિનારાઈ વિજયન, અને કેરળ રાજ્યના જે ગવર્નર છે તેનું નામ છે પી સથાશિવમ. કેરળ રાજ્યનું આપણે ભૌગોલિક સ્થાન મેપની અંદર જોઈશું. કેરળ રાજ્ય આવે છે દક્ષિણ ભારતમાં અને તેને તમિલનાડુ અને કર્ણાટકા આ બે રાજ્યની સરહદો ટચ થાય છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ, ભારતના નવા મહેસૂલ સચિવ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી? તો ભારતના નવા મહેસૂલ સચિવ તરીકે નિયુક્તિ પામ્યા છે અજયભૂષણ પાંડે. પિક્ચરમાં જે તમે જોવો છો તે છે અજયભૂષણ પાંડે. અત્યાર સુધી તે UIDAIના CEO હતા. UIDAI આપણે બધાને ખબર છે કે UIDAI શું કાર્ય કરે છે? તો કે આધાર કાર્ડને અમલી બનાવવાનું કાર્ય આ સંસ્થા કરે છે. તેનું પૂરું નામ છે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા. IDA સાથમાં લેવાય છે, યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા. હવે તે આધાર કાર્ડને ઇમ્પ્લિમેન્ટ કરવાનું કાર્ય કરે છે. અને અજયભૂષણ પાંડે છે તે અત્યાર સુધી UIDAIના CEO હતા. અજયભૂષણ પાંડેની વધુ વાત કરીએ તો તે 1984ની બેચના મહારાષ્ટ્ર કેડરના IAS પણ રહી ચૂક્યા છે. મહારાષ્ટ્રમાં તેઓ IAS હતા. 1984ની બેચમાં તેઓ પાસ આઉટ થયા હતા. અને આ ઉપરાંત તેઓ એક કવિ પણ છે. અને આપણે જે નવા મહેસૂલ સચિવ તરીકે તેને નિયુક્ત કરવામાં આવ્યા છે તો તે 1 ડિસેમ્બર 2018થી ચાર્જ સંભાળશે. અત્યારે મહેસૂલ સચિવ છે હસમુખ અઢિયા. તે 1 ડિસેમ્બર 2018ના રોજ નિવૃત્ત થશે અને ત્યારબાદ બનશે અજયભૂષણ પાંડે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, હાલમાં ભારત અને કયા દેશ વચ્ચે વજ્રપ્રહાર નામની કવાયત શરૂ થઈ છે? તો ભારત અને અમેરિકા વચ્ચે આ પ્રકારની યુદ્ધ કવાયત, યુદ્ધ કૌશલની કવાયત એ શરૂ કરવામાં આવી છે. અને ક્યાં શરૂ થઈ છે તે પણ આપણા માટે મહત્ત્વનું છે. અહીંયા લખી લઉં છું, તમે નોટ કરી શકો છો, મહાજન ફિલ્ડ રેન્જ. આ એક રેન્જ આવેલું છે, આ એક મેદાન આવેલું છે. મહાજન ફિલ્ડ રેન્જ ક્યાં આવેલું છે? બિકાનેરમાં. અને બિકાનેર ક્યાં આવેલું છે? રાજસ્થાનમાં. રાજસ્થાનના બિકાનેરમાં જે મહાજન ફિલ્ડ રેન્જ આવેલી છે ત્યાં આ પ્રકારની કવાયત શરૂ થઈ છે. નામ છે વજ્રપ્રહાર અને 12 દિવસ સુધી આ કવાયત ચાલશે. ત્યાર પછી છે વનલાઇનર, ગુજરાતમાં 4 સ્થળે સિંહ, વાઘ અને દીપડા માટે સફારી પાર્ક બનશે. તો ગુજરાતમાં જે આ 4 સ્થળે આ ત્રણેય પ્રાણીઓ માટેનો સફારી પાર્ક બનશે તે કઈ કઈ જગ્યાએ એક્ઝેક્ટ બનવાનો છે તે આપણે જાણી લઈએ. તો એક બનશે ગાંધીનગરમાં જે ગિફ્ટ સિટી આવેલું છે તેની સામે, અને તે પાર્ક હશે લાયન માટેનો સફારી પાર્ક. અને બીજો બનશે કેવડિયા ખાતે, અને તે હશે ટાઈગર માટેનો સફારી પાર્ક. અને ત્રીજો બનશે વાસંદા અને સુરત. વાસંદામાં એક બનશે અને સુરતમાં જે માંડવી આવેલું છે ત્યાં આગળ દીપડા માટેનો સફારી પાર્ક બનશે. ત્યારબાદ છે એશિયાના પ્રથમ મહિલા ન્યુરોસર્જન ડૉક્ટર TS કનકાનું હાલમાં નિધન થયું. તેનું પૂરું નામ છે તાંજોર સંથના કૃષ્ણા કનકા. તેનું હાલમાં નિધન થયું. એશિયાના તેઓ પ્રથમ છે, અને વિશ્વની વાત કરીએ તો વિશ્વના તે ત્રીજા મહિલા ન્યુરોસર્જન છે. વિશ્વના સૌ પ્રથમ મહિલા ન્યુરોસર્જન કોણ હતું? સોફિયા લોનેસ્કુ ઓગ્રેઝિયનું. અહીંયા આગળ લખી લઉં છું જેથી તમને સરળતા રહે. સોફિયા લોનેસ્કુ એગ્રીઝિયનું. આ મહિલાએ વિશ્વની સૌ પ્રથમ મહિલા ન્યુરોસર્જન હતી. અને જે એશિયાના પ્રથમ મહિલા ન્યુરોસર્જન છે તે તમિલનાડુના રહેવાસી છે, અને તેનું નામ છે ડૉક્ટર TS કનકા. તેનું હાલમાં નિધન થયું. તો અહીંયા આગળ જેટલા પણ મહત્ત્વના કરંટ અફેર્સના પ્રશ્નો છે
અને વનલાઇનર છે તે પૂરા થાય છે. ત્યારબાદ કાલના વિડીયોમાં જે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, કાલના વિડીયોમાં પ્રશ્ન પૂછાયો હતો તેમાં થોડીક મિસ્ટેક છે. કૃત્રિમ ચંદ્રનું નિર્માણ કર્યું છે ચીને, તેનો સાચો જવાબ છે ચીન. પરંતુ પ્રશ્નમાં થોડીક મિસ્ટેક છે, ચીને સૂર્યથી પણ 6 ગણું વધુ તાપમાન ધરાવતા કૃત્રિમ ચંદ્રનું નિર્માણ કર્યું છે. તો આ એક વસ્તુ સુધારી લેવી. ત્યારબાદનો એક પ્રશ્ન છે જેનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે. પ્રશ્ન એવો છે કે હાલમાં કયા ટેલિસ્કોપે પોતાનું પ્રથમ વૈજ્ઞાનિક અવલોકન કર્યું? ચાર ઓપ્શન આપેલા છે, ચાર ઓપ્શનમાંથી જે જવાબ તમને સાચો જણાય તે કમેન્ટ બોક્સમાં જણાવો. અને એ પણ જણાવો કે જે આ વૈજ્ઞાનિક અવલોકન કર્યું તે અવલોકન કયા પ્રકારનું હતું, કોનું વૈજ્ઞાનિક અવલોકન ટેલિસ્કોપ દ્વારા કરવામાં આવ્યું. અને શક્ય હોય તો એ પણ જણાવો કે આ ટેલિસ્કોપને ક્યાં રાખવામાં આવ્યું છે. આ બધી માહિતી તમે અમને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. તો અહીંયા આગળ વિડીયોને સમાપ્ત કરીએ છીએ. વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, વિડીયોમાં લાઇક કરતા રહો, કેમ કે આપણા વિડીયોમાં વ્યૂ થતા નથી. વિડીયો જેમ બને તેમ તમારા મિત્રો સાથે શેર કરો, એટલે સૌથી વધુ મેક્સિમમ વિદ્યાર્થી મિત્રો લાભ લઈ શકે. અને જો વિડીયોમાં વ્યૂ આવશે તો અમે પણ નવા નવા વિડીયો બનાવવા માટે પ્રેરિત થશું. જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન મેળવવા માટે નોટિફિકેશન બેલને પણ ક્લિક કરો. તો અહીંયા સુધી રાખીએ છીએ, ફરી મળીશું આવતીકાલે. થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો. કીપ લર્નિંગ, કીપ શેરિંગ, કીપ વોચિંગ.